કચ્છના અંજાર રેલવે સ્ટેશનમાં સુવિધાનો અભાવ સ્પષ્ટપણે જણાઈ આવે છે અહીં પીવાના પાણી તથા બેસવાની વ્યવસ્થા જેવી પ્રાથમિક સુવિધાના અભાવે મુસાફરો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અહીં રિઝર્વેશન માટે માત્ર એક જ કાઉન્ટર હોવાથી મુસાફરોને ગરમીમાં કલાકો સુધી કતારમાં ઊભા રહેવું પડે છે અહીં ટ્રેનોની અવરજવરની જાણકારી માટે એલઈડી ડિસ્પ્લે તો મુકાયા છે પરંતુ આ ડિસ્પ્લે બંધ હાલતમાં છે કે અત્યારે અહીંયા પાણીની પીવાની પણ એક પણ વ્યવસ્થા નથી તમે જોઈ શકો છો આખા પ્લેટફોર્મ ઉપર આટલી વસ્તી છે આટલા લાઈનો ક્યુમાં ઊભા છે લોકો ટિકિટ માટે પણ એક ગ્લાસ પાણી પીવું હોય તો એ લોકોને અહીં પાણીની કોઈ વ્યવસ્થા નથી આ એનો પાણીનો સ્ટેન્ડ છે કેટલી હાલત ખરાબ છે આના ઉપર તમે વિચારી શકો છો કે નાના છોકરાઓ અવસ્થાવાળા લોકો અને પ્રવાસીઓને પાણીની વ્યવસ્થા પૂરી પાડી નથી શકતો આ ઉપરાંત મુંબઈ તરફ જતી કચ્છ એક્સપ્રેસ સયાજીનગરી એક્સપ્રેસ અને શાલીમાર એક્સપ્રેસ ટ્રેનોને સ્ટોપેજ આપવાની સ્થાનિકોની ઘણા સમયથી માંગ છે આ અંગે તંત્રને અનેકવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં આ સમસ્યાનો ઉકેલ આવ્યો નથી જેથી મુસાફરોને પંદર કિલોમીટર દૂર ગાંધીધામ રેલવે સ્ટેશન જવું પડે છે અંજાર રેલવે સ્ટેશનની મૂળ તો પાયાની સુવિધા નથી ભુજ તરફથી પસાર થતી દરેક અંજાર ટ્રેન જેમ કે ભુજદાદર ટ્રેન ભુજબાંદ્રા એસી ટ્રેન ભુજ શાલીમાર ટ્રેન